सागर में एक लहर उठी तेरे नाम की, तुझे मुबारक खुशिया आत्म ज्ञान की, तुझको है आनंद में जाकर मिल जाना, तू है सुंदर फूल इस संसार का, मगर बच्चे होते नाम हमारा अगलू बगलू खाने को मिलते लड्डू, दुनिया कहते हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर स्टूडेंट्स, हैप्पी बर्थडे टू यू। ધોરણ નવ એના વિદ્યાર્થીને વિનંતી કરું કે એનું સ્ટેજ સંચાલન કરે. ધોરણ નવ ના વિદ્યાર્થીઓ, અરે બેનપણી, આજે આપણી શાળા કેમ કઈ અલગ જ લાગે છે. અરે તું શું ભૂલી ગઈ, આજે કયો વાર છે જરા યાદ તો કરતો. અરે હા હા, આજે તો શનિવાર છે, આપણી શાળા વિદ્યોદય વિદ્યા સંકુલનો ખાસ દિવસ. હા, અને ખબર છે તને આજે કયા ધોરણનો અથવા કયા વર્ગનો શનિવાર રજૂ કરવાનો વારો છે? ઓહો, એ તો સાવ ભૂલાઈ જ ગયું, આજે તો અમારે નવ એના ક્લાસનો શનિવાર રજૂ કરવાનો વારો છે. બંને સાથે મંચ પર બિરાજમાન તમામ શિક્ષકગણો તથા મારા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો સૌને અમારી ધોરણ નવની શનિસભામાં હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ નવની શનિસભા હોય તો કહેવાનું મન થાય કે ચાહે ધરતી ઘૂમના ભૂલ જાય, ચાહે સૂરજ નીકળના ભૂલ જાય, ચાહે ધરતી ઘૂમના ભૂલ જાય, ચાહે સૂરજ નીકળના ભૂલ જાય, ચાહે પંચી ઉડના ભૂલ જાય, ચાહે દિલ ધડકના ભૂલ જાય,
चाहे पंछी उड़ना भूल जाए, चाहे दिल धड़कना भूल जाए, पर मेरे दोस्त इस शुभ दिन को हम नौ ए वाले कभी नहीं भूल सकते। तो शुभ दिन डांस लेने आवशे धोरण नौ ए नी बहनों। જીવી જાણે છે
તેને કિસ્મત પર કદી રોતા નહીં, જે પ્રયત્નો પર જીવી જાણે છે તે કિસ્મત પર કદી રોતા નહીં. તો સુવિચાર લઈને આવશે ગોહિલ સુનિલભાઈ. આજની તારીખ 23/7/2022 આજનો સુવિચાર. કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ કામ કરે છે તેનો ધર્મ જ કર્મ છે, પણ આપણે કોઈની સાથે ખરાબ વ્યવહાર ન કરીએ આપણો ધર્મ છે. આ પ્રસ્તુત સુવિચારમાં કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ આપણી સાથે ગમે તેટલો ખરાબ વ્યવહાર કરે પણ આપણે તેની સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તેટલું ખરાબ કામ કરે પણ આપણે આપણો ધર્મ છોડવો ન જોઈએ. અસ્તુ. આભાર ભાઈ. અભી સૂરજ નહીં ડૂબા જરાશે શામ હોને દો, અભી સૂરજ નહીં ડૂબા જરાશે શામ હોને દો, મેં ખુદ લોટ જાઉંગા મુજે ના કામ તો હોને દો, મુજે ખુદા બદનામ કરને કા બહાના ઢૂંઢતા હૈ જમાના મેં ખુદ કા જાઉંગા બદનામ, પહેલે મેરા નામ તો હોને દો, મેં ખુદ હો જાઉંગા બદનામ પહેલે મેરા નામ તો હોને દો. તો જાણવા જેવું લઈને આવશે ઢાકા રવિ સાહેબ. આજે તારીખ 23/7/2022 આજનું મારું જાણવા જેવું. ભારતના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તેના પિતાનું નામ બિરાજી નાયરા ટુ છે, તેમના પતિનું નામ શ્યામ સરણ મુર્મુ છે. તેમનો જન્મ 20 જૂન 1958 થયો છે. તેમની ઉંમર 66 વર્ષ છે. તેમની જાતિ અનુસૂચિત જનજાતિ છે. 21 જુલાઈ 2022 રોજ ભારત દેશની 15મા રાષ્ટ્રપતિ મહિલા છે. ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બન્યા છે. દ્રૌપદી મુર્મુ ભારતના 15મા રાષ્ટ્રપતિ છે જે રામનાથ કોવિંદનું સ્થાન લેશે. દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિયા હતા અને આ પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. આ પહેલા આ સૌથી યુવા રાષ્ટ્રપતિનો રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો. દ્રૌપદી મુર્મુ પર 26 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેમને શપથ લેવડાવશે. અસ્તુ. આભાર બહેન. જિંદગી કા શોક પાલા નહીં જાતા, શિષ્યો કા પ્યાલા કભી ઉછાલા નહીં જાતા, શિષ્યો કા પ્યાલા કભી ઉછાલા નહીં જાતા, મહેનત સે સબલ જાતી હૈ જિંદગી, હર કામ તકદીર પર ડાલા નહીં જાતા, મહેનત સે સબર જાતી હૈ જિંદગી, હર કામ તકદીર પર ડાલા નહીં જાતા. તો ભજન ધૂન ગીત લઈને આવશે ધોરણ 9A ના ભાઈઓ તથા બહેનો. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ દે, તેણે મને માયા લગાડી રે, મીરા નો શ્યામ મારો રાજા રણ છોડ દે, તેણે મને માયા લગાડી રે, તેણે મને માયા લગાડી મારો વાલા, તેણે મને માયા લગાડી રે, રાજા નો કાન મારો રાજા રણ છોડ દે, તેણે મને માયા લગાડી રે, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ દે, તેણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, નંદજી નો લાલ મારો રાજા રણ છોડ દે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારો વાલા, એણે મને માયા લગાડી રે, ગાયું નો ગોવાળ મારો રાજા રણ છોડ દે,
સંગાતી રાણા મારું કોઈ નથી એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ હો 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 કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી એકરે પથ્થર
Thank you.
આજની તારીખ 23/7/2022 આજની પ્રશ્નોત્તરી. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે? બોલો ભાઈ. 18. 17. 18 ખોટો જવાબ, સાચો જવાબ 17. કયા વર્ષમાં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? પ્લાસીનું યુદ્ધ
1757 ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવડતો હોય તો ઉચ્ચારણી કરો. સ્ટાફ વાળા માટે સ્વામી વિવેકાનંદ નો જન્મ દિવસ 12 જાન્યુઆરી અને એ દિવસ ને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા યુવાન બેઠા હોય ખબર હોય ને. ભારતીય રિઝર્વ બેંક નું મુખ્યાલય ક્યાં આવેલ છે? ભારતીય રિઝર્વ બેંક નું મુખ્યાલય ક્યાં આવેલું છે? ધોરણ 12 ગણવામાં આવે તમારે લોકોને. બોલ બેટા, ભારતે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો? ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ સૌ પ્રથમ ક્યારે અથવા કયા વર્ષે જીત્યો હતો? ક્રિકેટ વર્લ્ડ કપ છેલ્લે બેટા 1983 માં વર્લ્ડ કપ જીત્યો હતો. જીતાડનાર કોણ હતા? કોની સામે હતો? ક્રિકેટ કઈ ફરજ તમારે મેલે ખબર કોઈ ને. વેસ્ટ ઇન્ડિઝ. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના ગુજરાત નું સૌથી મોટું શહેર અમદાવાદ. ગુજરાત નું રાજ્ય ગીત કયું છે? ગુજરાત નું રાજ્ય ગીત જય શ્રી ગરવી ગુજરાત. સાચો જવાબ બોલો ને. સાચું ખોટું ને બોલો ને. જો બોલો તારે. જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ હતા? જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ હતા? બોલ છેલ્લે બેટા, છેલ્લે બોલ. ગુજરાત ની રાજ્ય રમત કઈ છે? રાજ્ય રમત ગુજરાત ની સાચું કબડ્ડી. મીઠી બાત ઓર ચહેરે પર મુસ્કાન એસે લોગ હે હમારે મહેફિલ કી શાન. તો જોક્સ લઈને આવશે ધોરણ 9 એના ભાઈઓ. લાસ્ટ
एक छोकरो हाथमां दाणा લઈને પરીક્ષા દેવા બેસ્યો. સાહેબ કે એ લખવા મને. છોકરો કે જોઉં છું માતાજી રજા આપે છે કે નહીં. છોકરો દાદી તમે આજ સુધી ક્યાં ક્યાં દેશ ગયા છો? દાદી આપણે હિન્દુસ્તાન પાકિસ્તાન અફઘાનિસ્તાન. છોકરો હવે પછી કયો દેશ પડશો? તે બહાર થી આવા દેવો કબ્રસ્તાન. એક ભાઈ બજારમાં શાકભાજી લેવા ગયા. તે શાકભાજી વાળો ભીંડા પાણી છાંટતો હતો. આમ અડધી કલાક ચાલ્યું. પછી શાકભાજી વાળાએ કીધું, શું જોવે છે? ગ્રાહક બોલ્યો, ભીંડો ધાનમાં આવી જોઈએ તો એક કિલો આપો. એક છોકરો 15 મિનિટમાં પેપર લખીને બહાર ગયો. સાહેબ કે કાઈ નું આવડ્યું? છોકરો કે ના ના સાહેબ, મારે આગળ પેપરની તૈયારી કરવાની છે. અડધી રાતે સોસાયટીમાં આવવા દેવો ત્યારે પતિ જાગીને બોલ્યો, શું છે શું થયું? સોસાયટી વાળા, બાર ઓલા પાણીમાં ઝેર આવી ગયો છે. પતિએ પત્નીને જગાડીને કીધું, તારે પાણી પીવું હોય તો જલ્દી પી લે, પછી નહીં આવે. આંસુ તારા નીકળે છે ને આંખ મારી હોય છે. દિલ તારું ધબકે છે ને ધબકારા મારા હોય છે. જે રસ્તે લોકો તને ઢીબે છે ના વાત મારો હોય છે. બે દારૂડિયા દારૂ પીને રસ્તા પર બેઠા હતા. તેમાં વરસાદ શરૂ થયો. પેલો દારૂડિયો કે એલા આકાશમાં કાણા પડી ગયા લાગે. ત્યાં થોડી વાર પછી વીજળી થઈ. તો બીજો દારૂડિયો કે વેલ્ડિંગ વાળા પણ આવી ગયા લાગે. પત્ની સેલ્ફી લે અને પછી ડિલીટ કરે અને પછી કાચ સાફ કરે. આમ અડધો કલાક ચાલ્યું. પત્નીથી ન રહેવાયું એટલે બોલ્યું, મોઢું સાફ કરીને આવ. પત્ની પોતે કઈ હોસ્પિટલમાં છે ખબર જ નથી. એક ભાઈ તેના છોકરાને કે બેટા, તે હમણાં અહીંથી વાંદરાનું ટોળું ગયું તે જોયું? તેનો છોકરો કે પપ્પા, તમે ટોળામાંથી છૂટા પડી ગયા લાગો. લગ્ન એટલા પણ મોડા ન કરવા કે છોકરીના હાથ કરતા વધુ મહેંદી છોકરાના વાળમાં હોય. ગામના મોબાઈલમાં ફોટા પાડે, પછી ઝાંડેથી પોતાના મોબાઈલમાં નાખે, પાછા બીજાને હોટસ્પોટ ચાલુ કરીને ફોટા મૂકે અને સ્ટેટસમાં લખે, ઘટે તો જિંદગી ઘટે. ભાઈ તારે જિંદગી નહીં, પૈસા ઘટે. ગમે તેવી મળતી નથી, ગમે છે તે પણ મળતી નથી. જે મળે છે તે ફાવતી નથી, ફાવે છે તેની જરાય મજા આવતી નથી. જેની સાથે મજા આવે છે તે કાયમ રહેતી નથી. તેનું નામ નોકરી. તમને શું લાગ્યું? છોકરી. માટી કા દિયા સારી રાત અંધેરે સે લટતા હૈ. માટી કા દિયા સારી રાત અંધેરે સે લટતા હૈ. તું નો ખુદા કા દિયા હૈ તો કિસ પાસે ડરતા હૈ. તું તો ખુદા કા દિયા હૈ તો કિસ પાસે ડરતા હૈ. ઉખાણા લઈને આવશે પ્રતીક્ષાબેન. તારીખ 23/7/2022 આજનો મારો ઉપમાન. એક વૃક્ષની બાર શાખા શાખા ઉપર ડાળી થઈ. એક એક ડાળીની ઉપર રોજુ અને પાન સોવીશ. કેલેન્ડર 18 અક્ષરનું નામ છે. એક શહેરની વાત છે. વર્ષોથી એ બનતું આવ્યું શાસકોનું શહેર છે. પાંચ અક્ષરનું છે એક નામ. ઊંધા પત્તા એક સમાન. સાચો જવાબ છે નવજીવન. એનો જે જવાબ છે દસમા વાળાને આવડતો છે. શું જવાબ આવે? મલયાલમ.
आभार बहन, मत कर परवा, उनकी जो आज देते हैं ताना, खुदा देंगे सर जब आएगा तेरा जमाना, झुका देंगे सर जब आएगा तेरा जमाना, लहरें बन जाए तूफान, कश्ती का काम है बहना, कुछ तो लोग कहेंगे क्योंकि लोगों का काम है करना, क्योंकि लोगों का काम है कहना, तो तमिल सॉन्ग लेने आवश्यक बाटिया अबरिया सुहा बोलावा ना
अमीर सॉन्ग माटे जोरदार ताली। आभार भाइयों, मुस्कुराहट का कोई तोल नहीं होता, उस रिश्तों का कोई तोल नहीं होता। लोग तो मिल जाते हैं हर मोड़ पर, लेकिन हर कोई आपकी तरह अनमोल नहीं होता। तो संवाद लेने आओ से तनिषा बहन और हिरल बहन। पहला तो मारी तरफ थी आप सब ने शुभ सवार। मुँ पिता विषय थोड़ो कही तो आप सब शांति से सांभळजो। ओ हिरल आवी गई, शुं करे तारा माता पिता, केम छे बधाने? हाँ मजा मा, एमा पाछी हूँ घरे एटले वधारे मजा मा थई गया। अरे वाह, खूब मजा आवे छे नही? हाँ, पण मने एम न समजायुं के हूँ गई त्यारे पप्पा ना आँख मा आंसू केम आवी गया। हूँ गई तेमने गम्युं नही हतुं? अरे ना, एवुं नथी, तने खबर छे के तारा पप्पा ने रडवुं केम आवी गयुं? नही, तने खबर छे? हाँ, जो तू शांति थी सांभळवा मांगती होय तो जरूर कहीश। हाँ मारे जाणवुं छे। पहला एम के माता पिता एटले शुं? माता पिता एटले ईश्वरनी पण विशेष वस्तु करता पण विशेष अने आंसुओथी आव्या छे के पछी सुवाथी त्यार सुधी बधी ज खबर होय छे। आपणने कंईक थाय एटले मंदिर जवा दुआ मांगवा लागे छे एटले माता पिता। हाँ साची वात छे तारी। हाँ साची वात छे तारी। હવે મને કે તો જરા કે અમને આંસુ કેમ આવી ગયા? હા તો સાંભળ, માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે। બધા સામે માતા લડી લે છે પણ પિતા રાત્રે તકિયામાં મોઢું છુપાવીને ડૂસકા ભરે છે। તને ખબર છે કે એક પિતા માટે તેમની દીકરી શું હોય છે? હા હું તને કહીશ, પણ આપણા ભાઈઓ અને બહેનો આપણને સાંભળશે ને? હા કેમ નહીં, આપણી શાળાના ભાઈઓ અને બહેનો મને સાંભળશે મને વિશ્વાસ છે। તો સાંભળ, એક પિતા માટે એમની દીકરી એટલે રાહલાને દરિયો। હા જ્યારે તેમની દીકરી આ દુનિયામાં આવે છે ત્યારે બધા જ કરતા ખુશ થાય એટલે પપ્પા। જ્યારે એમની દીકરી પહેલી વાર પપ્પા બોલે ત્યારે હરખાઈને તેમના ખોળામાં બેસાડી લઈ એટલે પપ્પા। જ્યારે તે બાળ મંદિર જાય એટલે ખુશ થઈને તેને મૂકવા જાય એટલે પપ્પા। જ્યારે તેમની દીકરી અભ્યાસ કરવા લાગે છે ત્યારે બધા જ શોખ પૂરા કરાવે એટલે પપ્પા। હા જ્યારે તે અભ્યાસમાં નંબર લાવે છે ત્યારે અભિમાનથી ઊંચું જોઈને ચાલવા વાળા એટલે પપ્પા। હા અને જ્યારે એ દીકરી જ તેમના પિતાનું નાક ડુબાડે છે ત્યારે ઘરની બહાર અને ઘરની બહાર ન નીકળી શકે સમાજને બેસવાની શરમ એટલે પપ્પા। હા પણ બધી છોકરીઓ એવી નથી હોતી। હા પણ જ્યારે એ છોકરી લગ્નને લાયક થાય છે એટલે ચિંતા કરવા લાગે છે એટલે પપ્પા। જ્યારે તે દીકરીના લગ્ન થાય ત્યારે ખુદ જૂના કપડાં પહેરાશે પણ પરિવારને નવા કપડાં લઈ આપ્યા હશે। ખુદ અહીં કડક કરીને રાખીને કન્યાદાન કરશે પણ મનમાં ને મનમાં રોતા હશે એટલે પપ્પા। હા જ્યારે દીકરીની વિદાય થતી હશે ત્યારે ખૂણામાં સાના સાના રોતા હશે અને જ્યારે વિદાય કરે ત્યારે દીકરીની ત્યારે દીકરીની દિલથી ઘટીને રડે એટલે પપ્પા। તમારી મનગમતી વસ્તુ પણ કોઈ બીજાને આપવી પડે તો તમારો જીવ નથી ચાલતો। તો વિચાર કરો કે એક બાપ તેના કાજાના કટકા જેવી છોકરીને કોઈ બીજાના હાથમાં કઈ રીતે આપતા હશે? હા જો પપ્પાને સમજો તો દુનિયા છે, પણ બીજા પાસે ઉમેદ રાખશો તો દુનિયા વિખાઈ જશે। હવે તું સમજે ને કે તારા પપ્પાને રડવું કેમ આવ્યું? હા હવે સમજાયું। મિત્રો, કોઈ દિવસ તમારા મા બાપને દુઃખી ના કરતા। તમે ઉમરા વાળીને દુઃખી કરશો તો ડુંગરા વાળી કોઈ દી રાજી નહીં થાય, કારણ કે જન્નતનું સુખ જોઈતું હોય તો મા બાપના ચરણો મા બાપના ચરણોમાં છે। એક પ્રોમિસ કરીશ? હા બોલ। તું પ્રોમિસ કર કે એવું કંઈ પણ કામ નહીં કરે જેના લીધે આપણી શાળા વિદ્યોદય વિદ્યાલય સંકુલનું નામ ખરાબ થાય। હા પ્રોમિસ। અને જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આપણી શાળાને કોઈ દિવસ ખરાબ નહીં થવા દઈએ। અને જ્યારે સુધી આપણે છીએ ત્યાં સુધી આપણી શાળાને કોઈ દિવસ ખરાબ નહીં થવા દઈએ। હા અને જે આ શાળાને આપણને બદનામ કરશે તેને એક દિવસ કરીને બતાવી દઈશું કે આ વિદ્યોદય વિદ્યાલયની સ્ટુડન્ટ પૈકી ઓછી નથી। થેન્ક યુ વસ્તુ। બોલી ગામડામાંથી હાથ ભાગ જુટાસી કાળ જાળ પછુતા પેલા કે જાણ તૂટી એસ વાણ કેના ફોટા જમી થાક ઝાડા ફાળા ત્રેક વાળા ફલ કાળા વેરી તેકે પાડ વાળા રકે કાળા રકતાર કુળ ભગળા ગુઢેળ ગામ ભાગડાના નોર ભરે ભરે તારી બંદુકારી વાગા રણ તૂર કેકાણા જણકી ઘડી જણકી વાખરા ગણી જણકી જરદા ઉઠિયા જગાડ કતો રણકી જિંદગી રકતા
ढणकी उठिया रोगा रणकी मामले भूत करे मार मार हनुमत धमु माने लखा डाले जमे दया वेरी मद वाला काला जोड़िया विषय के धोड़ दिए गामणा मा लूटवाने ताड़ी पारी मारी धमु रोली वाला करा एक में तड़ी क्या पाताला जगत ती क्या पाताला लगा उठड़ी का पेल का तो दी गपाला दिए पाड़ा पान वाते के जय मछानी के लगा मर जो हगे तोड़िया बंदरा वाला हागड़ा दी बाग फुटा बाग बोली गामणा मा दिए हागे बाग जुटे जी जमे जाड़ा पर जुटे बल्ला के जाने तुटिया जमाने के तो फुटे जमे जाके जाड़ा भारत रे मारे बल्ला काला मेरे जगह पाड़ मारे रे काला रे काला હલ્દી ઘાટી નો યુદ્ધ નું વર્ણન કેવું હોય તો લોડા હલ્દી મેદાન માંથી એવો નાની ભોજ ખાનો વારો વાને હાલે ગાઈ મોકલ નાની ભોજ માથે એકલો તારીખ રાણો મટી ગયો એકતા વિના તોપો નામ નાનો મડા રાજપૂતી ભોજ માથે કોઈ લેડા નાર માં મહાદેવ નામ તો જનના ગેડી રાણા જનના ગેડી રાણા સંગતાર ચાલે રાણો માથે ગરી દાદા દાદા રાખિયા નિશાન રાણો ગરી ચાલે વાર મહા રાણા ગરી તાર માન હામે થિયા મોકલ ને માથે ચાલે માં મેલા લીધા ભીલો રાણા હલ્દી સંગ્રામ ગાજે કરે વાર છૂટા બાણ જાણે મેગા નામ નાળે મચીએ કે હાહાકાર હાલો ધોની પડી ગયા લડ મને લાગે સુર 22000 લડ મને લાગે સુર 22000 લડ મને લાગે સુર 22000 22000 ચાલો સભા કરું તમારી માટે તમે હું તમને સી ગણું છું અને સી કેવો હોય ડાલા મતો કે પંદર નાખો તો આવ્યો સી ડાલા મતા કાળે ગાળે ગાભાણો હાલીયો દેતા ડુંગરા ગણા કાતો હાલીયા મૃગોના જોડા ભાળીયા પૃથ્વીની માથે લાગી અરે છેલ્લે કે હાડો તારી એ પાંજરા વાળા હાડા થી બાબા ભૂતા બાબા વાળી ગામડા માંથી હાડો બાબા જોતા જીની તાર જાડા બા ભૂતા બન્ના કે જાડા તૂટીએ જમાને કે ભૂડો જમીતા વાળા ભાડા ભરે કે ભાડા ભલે કા હોય જાડા ભાડા વાળા રેગા ભાડા રેગા તાર પૂર બાબા મુટારા ના હેવા દેવા ના મારે 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 તારી બંધુ ગાઈ ના કરે ને તું કે કણા જણકી ગડી જણકી ભાભરા ગણી જણકી જરવા કા ઉઠિયા ગડાર કાતો રણકી સીધવા રાગે ઠણકી ઉઠિયા રોગા બણકી મામને હોરે ભરે માર 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 હલ્દી ઘાટી નું વર્ણન આ સુરવીરતા નું વર્ણન અને છેલ્લે શેર નું વર્ણન કઈ કલાકે કીધું શેર અકેલા હતા હંમેશા કલા ને બિરદાવવાની હોય નોટો ખાલી કીર્તન ઘડવી હોય ત્યાં નહીં ઉડાડવાની આ બધા કીર્તન ઘડવી જ છે બરાબર ભવિષ્યના છે એને આપણે બિરદાવવાના હોય ને આટલા બધા વચ્ચે તમારી કોઈ ઓળખાણ ન હોય અને તમે દવાદન પટી ઉડાડી આવો એની કરતા નાના બાલુડા છે આને પ્રોત્સાહન મળશે તો કાલ સવારે એની જેવાતી બનશે ફરી વાળી ભાઈ માટે જોરદાર તાળી આભાર ભાઈ ભારત કા વીર જવાન હું મેં ના હિન્દુ ના મુસલમાન હું મેં
जख्मों से भरा सीना है मगर दुश्मनों के लिए चट्टान हूँ मैं, भारत का वीर जवान हूँ मैं, भारत का वीर जवान हूँ मैं। तो देशभक्ति नाटक लेने आवशे धोरण 9 ना भाईओ। अल्लाह वालों, राम वालों,
अपने वतन को अपने मजहब को सियासत से बचा लो। अरे मंदिर मस्जिद कभी फुर्सत में बना लेना, जो नफरत से टूटे हैं वो घर को बना लो। कॉन्ग्रेचुलेशन लड़की हुई है। चल से चल हेड कमीशन पढ़ दीजिए। काश काश मेरी जिंदगी में सरहद की कोई शाम आए, काश मेरी जिंदगी मेरे वतन के काम आए। न खौफ है मौत का और ना आरजू है जन्नत की, मगर जब कभी जिक्र हो शहीदों का, काश मेरा भी नाम आए, काश मेरा भी नाम आए। I'm not afraid.
બીજા લોકોને મારી કઈ પ્રેરણા મળે અને એ પણ પોતાની કળાને બહાર લાવે. કલાકાર કહેવાય પણ સામે પાસે શ્રોતા એવા મળવા જોઈએ. શ્રોતા બનવા માટે કાબિલ હોવું જોઈએ. ખાલી સાંભળ્યા કરવું, દાંત કાઢ્યા કર્યું નથી. મેં તો એવું જોયું તો કઈ ગંભીર દ્રશ્ય સામે હતું, ઘણા દાંત કાઢતા હતા. તમે ખાલી કલાકાર નો બનો, કઈ નહીં, શ્રોતા તો બનો કે જેવું દ્રશ્ય આવે, જેવો ભાવ આવે, એ ખાલી મોઢા પર લાવો તો ઘણું છે. બરાબર, કલાકાર નથી બનવું, પણ એ પ્રમાણે ભાવ આવવો જોઈએ. આ બાજુ અહીંયા સપાકરો ગાતું હોય, તમારી મુઠીઓ વાળી આમ શરીર સ્નાયુ ક્યાંય દાવા જોવે, આ શ્રોતા કહેવાય. દેશભક્તિ ગીત આવે ત્યારે તમે દેશભક્તિના હારા વિચાર આવે, શ્રોતા કહેવાય. આમે કરુણ દ્રશ્ય આવે ત્યારે આંખ તમારી થોડી નમ થઈ જાય, મોઢું હેઠું થઈ જાય, શ્રોતા કહેવાય. બાકી ગમે એ કૃતિ હોય, રોવાનું કે હે કે લુભા રે, એ કાંઈ ન કહેવાય. ભાઈ સોરી, જો અમારાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો આઈ એમ વેરી વેરી સોરી. આભાર બહેનો અને પાર્થભાઈ સરસ તૈયારી કરવી એ બદલ એને ફેરી વધાવી લેવાય. તાળીઓ પાડી ભાઈ, પાર્થભાઈ બહુ મસ્ત તૈયારી કરાવી ભાઈ. ઓકે, તો ભાઈ આજની શનિ સભા સમાપ્ત થઈ, પણ કાલે આપણે મેદાનમાં બેઠા બેઠા પડકામાં પરસો પાડતા પાડતા એક સરસ મજાની ટેસ્ટ આપી હતી, જેનું આયોજન ભાવિસ્તર દ્વારા કરવામાં આવ્યું હતું. તો એનું પરિણામ આવી ગયું છે. બરોબર, તમારામાંથી ઘણા લોકોએ સારી મહેનત કરી, પણ અમુક લોકોના હું નામ બોલીશ, એ માત્ર સ્ટેજ ઉપર આવે એટલામાંથી જ નંબર છે. અને આજે તાત્કાલિકમાં એક બીજું પણ આયોજન સાથે કરી નાખ્યું છે કે 20 પ્રશ્નો પૂછવામાં આવશે, અને એ લોકોને કે જેના નંબર આવ્યા છે. બરોબર, હું પહેલા બધાના નામ બોલીશ એટલે પછી તમે થોડુંક જોજો. ચાલો, ડાભી ઉમેશ શંભુભાઈ ધોરણ 10 અનો વિદ્યાર્થી અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. બાટિયા મલકેશ બી ધોરણ 12 અનો વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવી જાય. ગોહિલ રુદ્ધિબેન શંભુભાઈ 10 એ બેન સ્ટેજ ઉપર આવી જાય. બારિયા ચિરાગ શિવાભાઈ 10 એ સ્ટેજ ઉપર આવી જાય. સ્ટેજ ઉપર આવી જાય. ચૌહાણ અલ્પેશભાઈ અશોકભાઈ 10 એનો વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવી જાય. બારિયા અમિતભાઈ, બારિયા અમિતભાઈ એલ 12 એનો વિદ્યાર્થી સ્ટેજ ઉપર આવી જાય. આ સ્ટેજ ઉપર જે પણ ઉભા છે ભાઈઓ તથા બહેનો, બરાબર, જો સાંભળી લો, આ સ્ટેજ ઉપર જે 6
મિત્રો ઉભા છે, બરાબર વિદ્યાર્થીઓ ઉભા છે, આમાંથી જ નંબર છે. પણ તમારી છ માટે ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે, ચિરાગભાઈ, ચૌહાણ અલ્પેશભાઈ અને બારીયા અમિતભાઈ. ચાલ તો સાદે ક્વિઝ નું આયોજન કર્યું છે. ક્વિઝ ના ચાર નિયમો છે, તમારા માંથી જ જવાબ દેવાના છે, અને છેલ્લે કોઈ ના આવડે તો આપણી માટે ઓડિયન્સ છે અને આપણા સ્ટાફ મિત્રો પણ જવાબ દઈ શકશે, બરોબર, બધા માટે ઓપન ફોર ઓલ. ચલો પહેલો નિયમ આવો છે, યાદ રાખજો, પ્રત્યેક સાચા પ્રશ્નના જવાબ માટે ભાલે સર પોતાના ₹10 બધાને સાચો જવાબ, મતલબ કે જે વ્યક્તિ હાથ ઊંચો કરશે એનો સાચો જવાબ પડશે તો ભારત સર એક સાચા જવાબ ના ₹10 આપશે. તાળી આવે એના માટે, તાળી મારી દે. હવે એમાં પણ એક ખાસ સૂચના કે જે પહેલા આંગળી ઊંચી કરશે, બરોબર, એમને જ તે, તમારા છ માંથી જે પહેલા આંગળી ઊંચી કરશે એમને જ તે મળશે. પછી ત્રીજો નિયમ એવો છે, જો પ્રશ્ન નો જવાબ ખોટો પડશે, પ્રશ્નનો જવાબ ખોટો પડશે તો સાઈડમાં ઘડી બેઠી જવાનું, તમારે કઈ હાવ નીચે તો ઉતરવાનું જ નથી, કેમ કે તમે છ માહિર જવો છે, ગણિતમાં માસ્ટર માઇન્ડ કહેવાય, તો અહીંયા ઉતરવાનું છે, બરોબર, ક્વિઝ માંથી બહાર, બાકી અહીંયા ઘડી જવાનું શાંતિથી. અને જે પ્રશ્નનો જવાબ આ સ્પર્ધકો માંથી, મતલબ કે આ છ વ્યક્તિઓ માંથી કોઈને પણ ન આવડે તો એના માટે ઓડિયન્સ છે અને સ્ટાફ મિત્રો છે, બરાબર. ઓકે ચાલો શરૂ કરીએ સાહેબ. હા, અને તમને છે ઇનામ તો આપવાના જ છે, એટલે તમે કઈ જાતા તો નહીં હતી, સ્ટેજ માંથી બહાર નીકળી જાઓ તો શાંતિ થાય, સ્ટેજ ઉપર બેસી જજો. ચાલો રેડી, જગ્યા બેસી જજો સર, તમારી આજ્ઞા હોય તો શરૂ કરીએ ક્વિઝ. એક ખાસ સૂચના, ખાસ સૂચના, જ્યારે પ્રશ્ન પૂછાતો હોય, ઓપ્શન બોલાતા હોય, ત્યારે તમારે ઓડિયન્સ, મતલબ કે મારા વાહલા વિદ્યાર્થીઓ, વાહલા એટલે બહુ વાહલા એમાં ના નહીં, પણ એને શાંતિ જાળવવી, બરોબર, આ એક ખાસ સૂચના. હા, ઈ પ્લીઝ થોડાક ધ્યાન આપજો, જોતા રહેજો સર. ચાલો ભાઈ એમને એમનું કામ કરવા દો, વચ્ચે આવી જાવ વાંધો નહીં ભાઈ, વિકાસે નહીં ને કઈ પહેલો પ્રશ્ન, 17 ને 8 વડે ગુણતા શું જવાબ આવે? પહેલો પ્રશ્ન તમારા છ માટે, 17 ને 8 વડે ગુણતા શું જવાબ આવે? 17 8 તમારે કહેવાનું છે, 136. સાચો જવાબ છે ભાઈ, તાળી પાડો એના માટે. તમે તમારું ઇનામ આપતા જો. બીજો પ્રશ્ન, 8 ને 0 વડે તમે ભાંગો તો શું જવાબ આવે? 8 ને 0 વડે ભાંગતા 0 જવાબ આવે એવો તમારો આન્સર છે. તમે ક્વિઝ માંથી બહાર થઈ શકશો, જવાબ ખોટો છે તમારો, બરોબર, બેસી જાય જગ્યા ઉપર, બેસી જાય, બરોબર, કઈ વાંધો. ઓકે, બીજા કોઈ ઉદાહરણ કહી શકશો? ઓકે ભાઈ, અનંત જવાબ આવે, અનંત ગણ, તમે ધોરણ 10 માં ભણતા હશો, અનંત ગણ આવે, અનંત જવાબ આવે. ઓકે ચાલો, હજી 3 નંબર નો પ્રશ્ન, થોડા ગણિત ના પ્રશ્નો જ છે. 64 નું ઘનમૂળ એ કઈ સંખ્યા નો વર્ગ થાય? ફરીવાર બોલું, 64 નું ઘનમૂળ
एक कई संख्या नो वर्ग था। यस चार भाई जवाब दे छे पर ई जवाब तमनो खोटो छे એટલે તમે ક્વિઝ માંથી બહાર છો નીચે બેઠી જાઓ। બેન નો બીજો હાથ હતો તમે પણ આવવાનો નહીં પણ ઈ જવાબ નથી આવતો તમે ઊભા રહી શકો છો। ઓડિયન્સ માં ભાઈ જો ફરીવાર બોલું છું 64 નો ઘનમૂળ એ કઈ સંખ્યાનો વર્ગ થાય? કઈ સંખ્યા નો વર્ગ થાય એમ પ્રશ્ન પૂછ્યો હતો તો 64 નું ઘનમૂળ એટલે 4 આવે એ કઈ સંખ્યા નો વર્ગ છે તો 2 નો એટલે 2 સાચો જવાબ હતો। હા ભાઈ સાચો આવ્યો। ચાલો ચોથો પ્રશ્ન પહોંચ્યા। કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ હંમેશા ખાલી જગ્યા જ મળે। ઝીરો આ ભાઈનો સાચો જવાબ એમ કે છે પણ એ સાચો જવાબ નથી આવતો એટલે તમે ક્વિઝ માંથી બહાર છો। શાંતિથી ભાઈ જવાબ આપો તમે ત્રણ જ વધ્યા હવે પ્રશ્નો 20 છે સાથે 20 પ્રશ્નો મને આપવાને કેજો કે પૂછ જોઈએ કે કોઈ પણ સંખ્યા નો ઝીરો ઘાત કીધી હતી એટલે જવાબ હંમેશા કેટલો આવશે? 1 આવે। ચાલો ચાલો સાતમો પ્રશ્ન પહોંચ્યા। પ્રથમ સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રથમ ફર્સ્ટ જો ઉતાવળ ન કરતા હજી બોલો ને। 26 જાન્યુઆરી 1930 ના રોજ ભાઈ પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો। સાંભળી લો મને થોડું ગાવડે એટલે કહી દો ભાઈ બેન તારીખ બોલ્યા 26 જાન્યુઆરી 1930 બરોબર આ સમયમાં છે ને પાકિસ્તાનની રાવી નદીના પાકિસ્તાનમાં આવેલી રાવી નદીના કિનારે એક અધિવેશન ભરાણું હતું અને એ અધિવેશનમાં નક્કી થયું કે ભાઈ 26 જાન્યુઆરી 1930 એ આપણો પ્રથમ સ્વતંત્રતા દિવસ રહેશે અને એની જ યાદમાં આપણે 26 જાન્યુઆરી ને સાચવીને રાખી છે બરોબર ને। 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે ભાઈ એટલા માટે। ચલો હજી આઠમો પ્રશ્ન પહોંચ્યા છીએ। પ્રશ્ન કઈક આવો છે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર કોણ હતા? ગવર્નર તમારા ત્રણ માંથી પહેલા પ્રશ્ન નો જવાબ લેવાનો છે નો આવડે તો જવાબ દેવાનો બરોબર બેઠી નહીં એક તો પછી તાજા ઉભા રહી જજો આમ ઓડિયન્સ માં ખોટો જવાબ હે સ્વતંત્ર ભારત ના કીધું સ્વતંત્ર ભારત ના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા એવું રાજેન્દ્ર અનિલ બોલ માઉન્ટ બેટન અનિલ પાસે સાચો જવાબ મળ્યો ભાઈ માઉન્ટ બેટન સાહેબ ભણેલું છે એટલા માટે તમે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન આવું બધું ભણ્યા એમાં એક આવે ન્યુટ્રોન તો ન્યુટન ના શોધક કોણ છે? ન્યુટ્રોન ના શોધક કોણ છે તમારા ત્રણ માંથી પહેલા? ન્યુટ્રોન એ કોઈ બોલવાનું નથી ભાઈઓ ન્યુટ્રોન ના શોધક કોણ છે? યસ જેમ્સ ચેડવિક બરોબર છે સાચો જવાબ છે વાહ ભાઈ સાહેબ
ચાલ હજી આગળ વધીએ તો 10મો પ્રશ્ન દૂધ ઘટોત્કચ કૃતિ ક્યાં નાટ્યકારની છે પરિવાર બોલો દૂધ ઘટોત્કચ કૃતિ ક્યાં નાટ્યકારની છે ઓપ્શન આપેલા છે એટલે હું પણ બોલીશ એ ઓપ્શન છે કાલિદાસ બી ઓપ્શન છે ભવભૂતિ સી ઓપ્શન છે કવિ ભાસ અને ડી ઓપ્શન છે મહાકવિ શુદ્ર ઓય ભાઈઓ પહેલા સૂચના આપી હતી મેં પહેલા આ ત્રણ માટે જ છે કોને આપું તો જોડો કઈ વાંધો નહીં પરિવાર તમે પ્રશ્ન બોલી જાઓ અને ઓપ્શન બોલી જાઓ બરોબર શાંતિથી વિચારીને કોઈ બોલશે નહીં ભાઈ જવાબ શાંતિથી વિચારીને દૂધ ઘટોત્કચ કૃતિ ક્યાં નાટ્યકારની છે એ કાલિદાસ બી ભવભૂતિ સી કવિ ભાસ અને ડી મહાકવિ શુદ્ર કવિ ભાસ થી છે અને જવાબ સાચો છે ભાઈ તાળી ભરો બેન માટે ભાઈઓ તમે ઉભા છો એ તાળી ભરો મને લાગે છે યુપીએસસી ક્લિયર કરાવશું આપણે સાંભળજો તમારા ત્રણ માટે પહેલા આપણા શરીરનું સૌથી સખત અંગ જણાવો અને એના ઉપર શેનું પડ હોય છે આપણા શરીરનું સૌથી સખત માં સખત અંગ પછી તમારો જ વારો છે ભાઈ પણ પહેલા આ ત્રણ માંથી આપણા શરીરનું સૌથી સખત માં સખત અંગ અને એના ઉપર શેનું પડ હોય છે ખાલી અંગનું નામ બોલી દઉં તો વાંધો નહીં તમે તમારે હાડકાયું બેન આમાં તમે થોડી ચૂક કરી ગયા દાંત આવે દાંત હું જ કહી દઉં સાચો જવાબ દાંત આવે અને એની ઉપર કેલ્શિયમ કાર્બોન કેલ્શિયમ કેલ્શિયમ ફોસ્ફેટ નું પર જમાયેલું હોય કઈ વાંધો નહીં પણ બેન માટે ખીરી કાઢી કાઢી દો બધા ભાઈ એનો વારો ન ગાવો તો બરોબર છે ચલો હા એમાં બારમો પ્રશ્ન પાટણની પ્રભુતા હવે પુસ્તક છે પાટણની પ્રભુતા ના લેખક કોણ છે ઓપ્શન્સ આપો કનૈયાલાલ માણેકલાલ મુનશી કરચંદાસ માણેક નર્મદ અને રઘુવીર ચૌધરી પાટણની પ્રભુતા ના લેખક નું નામ જણાવો કનૈયાલાલ માણેકલાલ મુનશી કરચંદાસ માણેક નર્મદ રઘુવીર ચૌધરી આ ચાર ઓપ્શન બોલ્યો અને એમમાંથી આ બંનેમાંથી એક અંદર જો સાચો જવાબ આવશે તો અશ્વિન સર અને ભાવેશ સર બંને એને 10-10 રૂપિયા આપીને વધાવશે 20 રૂપિયાનો પ્રશ્ન કોણ બનેગા કરોડપતિ બોલતો અમિતાભ બચ્ચન તો નથી ચાલો બેનો ભાઈઓ સોરી કોણ બનેગા 20 પતિ પરિવાર પ્રશ્ન બોલો સાંભળજો આવડે તો જવાબ દેજો ન આવડે કઈ વાંધો નહીં આપણે ઓડિયન્સ છે જો કેટલી આમ ઉતાવળથી કહે છે બધા પરિવાર પાટણની પ્રભુતા હવે પુસ્તક એ પાટણની પ્રભુતાના લેખક કોણ ઓપ્શન આપો કનૈયાલાલ માણેકલાલ મુનશી કરસનદાસ માણેક નર્મદ રઘુવીર ચૌધરી ચાલો ઓડિયન્સ માંથી લઈએ જવાબ આપણે ગીત ગાવા વાળો માણસ બોલો કનૈયાલાલ માણેકલાલ મુનશી ભાઈ સાચો જવાબ છે એનો બરોબર સરસ એના માટે એક ફરી તાળી પાડજો ભાઈ હવે નો પ્રશ્ન આ પ્રશ્નનો જવાબ કન્ફ્યુઝ કરી એવો છતાં પણ હું પ્રશ્ન વાંચું છું 13મો પ્રશ્ન ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તમારે કોઈ બોલવાનું નથી હાથ હેઠો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા એ ઓપ્શન ગોપાલ કૃષ્ણ ગોખલે બી લાલા લજપતરાય સી શ્રીમદ રાજચંદ્ર અને ડી કનૈયાલાલ માણેકલાલ મુનશી બોલો ભાઈ
તમે ઉતાવળ કરી ગયા છે પણ ફરીવાર કરી જાઓ. શ્રીમદ રાજચંદ્ર આલોભાઈ હું કહી દો સર, આપણે ઓડિયન્સમાં પૂછવું જ નથી. આધ્યાત્મિક ગુરુ પૂછાતા, આધ્યાત્મિક રાજનીતિક ગુરુ હોય ને, રાજનીતિક ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે બરોબર, અને આધ્યાત્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્ર નામ. ભાઈ આ પ્રશ્ન અટપટો પ્રશ્ન, અને આ પ્રશ્ન મને અશ્વિન સાહેબે આપ્યો, એને કીધું છે આ પ્રશ્ન નો જવાબ આપતો ઓડિયન્સ માંથી જો જવાબ આપશે મને એટલા રૂપિયા સાહેબ આપશે કાલે ફાળો પેલા. સમય મર્યાદા અંગ્રેજી ભાષાનો, અંગ્રેજી ભાષાનો સૌથી સૌથી જૂનામાં જૂનો શબ્દ કયો છે? જો કોઈ બીજો અવાજ નહીં કરે ભાઈ તને આવાજ પેલા તને ચાન્સ મળશે. અંગ્રેજી ભાષાનો સૌથી જૂનામાં જૂનો શબ્દ કયો? શબ્દ અક્ષર નહી, શબ્દ શબ્દ. બારમા વાળાને તો ખબર હોવી જોઈએ કારણ કે એના પાઠ્ય પુસ્તક ની પાછળ જ લખેલું છે ઇંગ્લિશમાં. સારું કઈ વાંધો નહીં સાહેબ, આપણે બી નાસ્તો કરી લઈશું. ચલો હજી ઓડિયન્સ માટે પણ અને તમારા માટે પણ ભાઈ, પેલા ભાઈ માં સાવરણી મતલબ કે હાવણી, આપણે કેવું કાઠિયાવાડી માં હાવણી કે હાવણી નો અંગ્રેજી શું કહેવાય? એટલે અંગ્રેજી માં શું કહેવાય? સાવરણી નો ઇંગ્લિશ વર્ડ પેલા તો લખતા જ ન હોય, હાવણી કેમ લખતું? ચલો ઓડિયન્સ માં ભાઈ તમને આવડે સાચો જવાબ છે ઇંગ્લિશ માં સાવણી, સાવણી બરોબર સાવરણી, એને બ્રોમ કેવાય બ્રોમ, મને નથી ખબર ભાઈ. આ જો ભાવેશ્વર એવું કીધું ને કે જેને વીસ માંથી વીસ આવે એને હું 1500 રૂપિયા રોકડા આપીશ બરોબર, એટલે સાહેબ વીસ માંથી વીસ કોઈને આવા જ નથી, પણ સાહેબ આ રીતના બધાને સપોર્ટ કરે છે અને બધાને પ્રોત્સાહિત કરે છે. ચલો હજીભાઈ તારા માટે પ્રશ્ન, 16મો પ્રશ્ન પહોંચ્યો. હાલમાં કયું વિક્રમ સંવત નું વર્ષ ચાલે છે? હાલમાં કયું વિક્રમ સંવત નું વર્ષ ચાલે છે? આવો પ્રશ્ન. ચાલો ઓડિયન્સ માંથી ભાઈ જવાબ પછી દેજો, પણ 2076 ઓ ભાઈ થોડીક મિસ્ટેક રહી ગઈ છે, 1956 ને 78 પ્લસ કરવાના આવે બરોબર, આવો એક નિયમ આવે એમાંથી 56 ને બધી 78 પ્લસ કરી દીધા. 2078 હાલે વિક્રમ સંવત 2078 ઉમાશંકર જોશી ના પિતાનું નામ શું છે? તમારા 6માંથી પેલા 6માંથી બીજા કોઈ નહીં, ઉમાશંકર જોશી તમારા એક સાહિત્યકાર આવે છે ગુજરાતીમાં, એના પિતાનું નામ ઉમાશંકર જોશી ના પિતાનું નામ તો સાંભળે બેન આપું છો કરી દો ખ્યાલ છે. તો આ પ્રશ્ન છે ને, આ પ્રશ્ન 2015 માં છે, મને બહુ રસ નહીં પણ ફોરેસ્ટ ની એક્ઝામ લેવાઈ ગયો, ફોરેસ્ટ ની એક્ઝામ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે એમાં પૂછાય. ચાલો બેન બોલો બોલો,
અવકાશ મળી રહ્યો છે. હજી તમને 5 ને ચાન્સ છે. હેલો ઓડિયન્સ, એક સાથે બોલી જાઓ ને. ઉમાશંકર જેઠાલાલ જોશી આવું નામ આવે. તમે કેમ બોલો ગો ગો જો બોલો તમે. તે ભણાતા હોય ગુજરાતી સાહિત્ય હું સાંભળતો જાય. એ ભાઈ આ છ માટે જ છે હો. આવું નવું કરતા રહીશું છે મજા આવશે. ચાલો હવે ગણિત માં પ્રશ્ન અને થોડોક આમ સજા મગજ ઘસી નાખા એવો પ્રશ્ન. હમને 2020 નું વર્ષ પૂરું થયું. 2020 નું વર્ષ પૂરું થયું. 2020 નું વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો આવે? 2020 નું વર્ષ ફેબ્રુઆરી મહિનો કેટલા દિવસો આવે? ખાલી દિવસો નો આંકડો જોતો મારે. 29 સાચો જવાબ છે ભાવેશભાઈ. સારા કાર્યક્રમ ભાવેશભાઈ માટે. તો ભાઈ લીપ વર્ષ હતો, લીપ વર્ષ બરોબર. એમાં ફેબ્રુઆરી મહિનો આવે ને એમાં 29 દિવસ આવે. ચાલો હજી એક પ્રશ્ન તમારા માટે. પ્રશ્ન ભરી ગયો જો તમે, તમને વાંધો નહીં જો જોઈ લો. પ્રકાશ વર્ષ સાંભળો. આ પ્રશ્ન માટે તો અત્યારે ઘમાચાણ ચાલી રહ્યું છે કોન્સ્ટેબલમાં. પ્રકાશ વર્ષ કઈ ભૌતિક રાશિનો એકમ? આવું કહ્યું. ઓપ્શન આપેલા છે સમય, બળ, ઊંચાઈ, અંતર. ભાઈ આ પ્રશ્ન કેન્સલ થશે. કોઈ પણ આ ઉત્તર છે. સરસ ભાવેશભાઈ, સંજયભાઈ તમને હું આવડે છે મને ખ્યાલ છે. પણ અમુક છે ને સાહેબ, અમુક તમારો વાંધો નહીં. એની પાસે જે હોય એ અપાઈ દે એવું કરે છે. હા ચાલો ભાઈ હવે પ્રશ્ન. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? પણ તારીખ જોયો મારે હું સાલ નથી જોતી. જલિયાવાલા બાગનો હત્યાકાંડ તારીખ જોવે સાલની તારીખ સહિત. સાલ વાળું તો બધાને યાદ હશે, ભણીને આવા એટલા માટે મારે તારીખ થોડું નહીં તમે ઓલ આમાં ઓપ્શન ન હોય. ચાલો બેનો માટે પણ પેલા ઓડિયન્સ કઈ નહીં બોલે, શાંતિ જાળવ છે તો સારું રહેશે ભાઈ. ચાલો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ વાક્ય અભિધાન કોણ બોલ્યું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જ જમતીશ આવું બોલ્યા હતા. સાચી વાત છે બાળ ગંગાધર તિલક, જેને લોકમાન્ય તિલક ના નામે પણ ઓળખવામાં આવે છે. તાળી પડો ભાવેશભાઈ માટે. ઓકે આ સાથે પ્રશ્ન પૂરો થયા અને હવે તમે છે છે બેઠો બેઠી જાઓ. હલો લાવો બેઠો. ઓકે ભાઈઓ બસ 5 મિનિટમાં આપણે આપણો કાર્યક્રમ પણ પૂરો કરીશું. જો સાંભળો, ભારત સાહેબે ઘણી બધી સૂચનાઓ આપી હતી, ક્લાસે ક્લાસે ફેરવતા બરોબર, શ્રેણીઓ સમજાવી દીધી હતી બોર્ડ ઉપર. વિચાર કરો સાહેબે, છતાં કોઈની 20 માંથી 20 હતી બરોબર. પણ સાહેબે કીધું હતું કે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખશું, તો એ કાર્યક્રમને શરૂ કરીએ. આજે 3 નંબર ઉપર, ત્રીજા નંબર થી શરૂ કરશું આપણે. 3 નંબર ઉપર ડાપી ઉમેશભાઈ શંભુભાઈ, ધોરણ 10 એનો વિદ્યાર્થી, જેને 20 માંથી 14 માર્ક આવે છે. તો જંતી સાહેબ ને વિનંતી કે ઇનામ વિતરણ કરશે એમને. આવજો ડાપી ઉમેશભાઈ શંભુભાઈ, ધોરણ 10 એનો વિદ્યાર્થી,
તારી પાડો ભાઈ નંબર આવેલો ત્રીજો નંબર તો ત્રીજો નંબર તમે લાવો તો કેવું ખબર પડે છે તારી પાછા જુઓ તમે ધમકી પર આવીને ભાઈને ઇનામ આપશે ચાલો સાંભળો બીજા નંબર ઉપર બીજા નંબર ઉપર અને ઘણી બધી રિસર્ચ કરી અને અમારી સામે બીએમ વ્યક્તિઓના નામ આવ્યા બે વિદ્યાર્થીઓના નામ આવ્યા એક તો ઋદુબેન શંભુભાઈ ધોરણ દસ એના વિદ્યાર્થી તારી પાડો બેન માટે ઉર્મિલા બેન ને વિનંતી કે એમને ઇનામ આપીને સન્માનિત કરશે અને બેને આજે ઘણી બરોબર ને ઘણા બધા નાસ્તાના કરી લીધા છે તારી પાડો ભાઈ બેન માટે તારી પાડો વિનંતી ઇનામ આપશે હું આપી દો આપણે કાલે જોયું શેર હંમેશા આપેલા હતા અહીંયા એવા વિદ્યાર્થી બેઠા છે સુરેશથી જેને ગણિત સાથે કઈ લેવા દેવા નથી ગણિત વિષય ભણવામાં આવતો નથી એવા વિદ્યાર્થીઓ પણ સારા એવા માર્ક લાવી શકે એનો મને આનંદ છે નામ બોલું છું બારિયા અમિતભાઈ એમ બાર એ વિદ્યાર્થી બાર એના વિદ્યાર્થી બારિયા અમિતભાઈ જેને ગણિત સાથે કઈ લેવા દેવા નથી આર્ટસનો વિદ્યાર્થી છે છતાં એને જે આપણે 20 માર્કનું કહીએ છીએ તેમાંથી 16 માર્ક આવે છે તારી પર એના માટે જોરદાર ચાલો હજી ફર્સ્ટ નંબર ઉપર ત્રણ વિદ્યાર્થીઓ હતા ચૌહાણ અલ્પેશભાઈ અશોકભાઈ ધોરણ દસ એના વિદ્યાર્થી આપણા મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને વિનંતી કરશું કે ભાઈને સન્માનિત કરે તુલસીભાઈ જામુચા તારીઓના ગઢડા સાપભાઈ દસ નંબરનો વિચાર કરો ધોરણ દસ એના વિદ્યાર્થી છે 16 માર્ક હતા ભાઈને હજી એક નંબર ફર્સ્ટ નંબર ઉપર જ છો ભાઈ તું પણ બારિયા ચિરાગભાઈ શિવાભાઈ ધોરણ દસ એનો વિદ્યાર્થી જેટલા સાહેબને વિનંતી કરીશ કે ભાઈને સન્માનિત કરે ભાઈ જોરદાર તાળી ભાઈ આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ પહેલા નંબર ઉપર છે પહેલા નંબર ઉપર તાળી આવી ન હોય ભાઈ પહેલા નંબર ઉપર આવ્યા તમે આવા ખબર પડે તમને આભાર સાહેબ તમે લોકોએ મને પણ સાંભળ્યો બરોબર થેન્ક યુ